વિદ્યાર્થી મિત્રો નવા અધ્યાય પર્યાવરણીય સંતુલનમાં આપનું સ્વાગત છે પ્રવૃત્તિ એક જૈવિક અને અજૈવિક ઘટકો વર્ણન નીચે દર્શાવેલ હેતુ અને સાધનોની નોંધ કરો હેતુ પર્યાવરણના જૈવિક અને અજૈવિક ઘટકોનું અવલોકન કરવું પદ્ધતિ વધુ જાણવા અને આગળ વધવા માટે પીડા ઝબકતા ટપકા પર ક્લિક કરતા રહો જૈવિક અને અજૈવિક ઘટકો સસલું પર્યાવરણના તમામ સજીવોનો સમાવેશ કરતા ઘટકોને જૈવિક ઘટકો કહે છે તેથી સસલું એ જૈવિક ઘટક છે ખડકો પર્યાવરણના જે ઘટકો સજીવ નથી છતાં પણ સજીવો માટે મહત્વના છે તે તમામ ઘટકોને અજૈવિક ઘટકો કહે છે તેથી ખડક એ અજૈવિક ઘટકો છે પર્વતો પર્વતો એ અજૈવિક ઘટકો છે બગલો બગલો એ જૈવિક ઘટક છે પાણી સજીવોના અસ્તિત્વ માટે પાણી સૌથી જરૂરી છે પાણી એ અજૈવિક ઘટક છે સૂર્ય પ્રકાશ ઉર્જા તાપમાન વગેરે સજીવોને જીવવા માટે સૌથી વધારે ઉપયોગી છે ખાસ કરીને વનસ્પતિ માટે આપણે સૂર્યમાંથી તે મેળવીએ છીએ સૂર્ય એ અજૈવિક ઘટક છે જમીન જમીન પર ઉગાડેલું અનાજ આપણને ખોરાક પૂરો પાડે છે જમીન એ અજૈવિક ઘટક છે વનસ્પતિ વનસ્પતિ એ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક બનાવે છે તેથી વનસ્પતિ એ જૈવિક ઘટક છે ઘાસ ઘાસ એ જૈવિક ઘટક છે अवलोकन क्रम एक जैविक घटकों ससलू अजैविक घटको सूर्य क्रम बे जैविक घटकों वनस्पति अजैविक घटको पर्वतों क्रम त्रन जैविक घटको बगलो अजैविक घटको खड़को क्रम चार जैविक घटक घास अजैविक घटकों पानी ક્રમ પાંચ અજૈવિક ઘટકો જમીન જૈવિક ઘટકો પર્યાવરણના તમામ સજીવોનો સમાવેશ કરતા ઘટકોને જૈવિક ઘટકો કહે છે દાખલા તરીકે મનુષ્ય પશુ પંખી જીવજંતુ કીટકો અને વનસ્પતિ વગેરે અજૈવિક ઘટકો પર્યાવરણના જે ઘટકો સજીવ નથી છતાં પણ સજીવો માટે મહત્વના છે તે તમામ ઘટકોને અજૈવિક ઘટકો કહે છે દાખલા તરીકે હવા પાણી પ્રકાશ જમીન વગેરે પર્યાવરણના જૈવિક અને અજૈવિક તમામ ઘટકો કોઈને કોઈ બાબતે એકબીજા સાથે સંકળાયેલા છે અને આ તમામ ઘટકો સજીવો માટે મહત્વના છે જૈવિક અને અજૈવિક ઘટકોનું વર્ગીકરણ હરણ હરણ એ જૈવિક ઘટક છે કરોડિયો કરોડિયો એ જૈવિક ઘટક છે જ્યારે કરોડિયાનું ઝાડું એ અજૈવિક ઘટક છે ગરોડી ગરોડી એ જૈવિક ઘટક છે પાણી પાણી એ અજૈવિક ઘટક છે ઘાસ ઘાસ એ જૈવિક ઘટક છે સાપ સાપ એ જૈવિક ઘટક છે જમીન જમીન એ અજૈવિક ઘટક છે ખડકો ખડકો એ અજૈવિક ઘટકો છે સૂર્ય સૂર્ય એ અજૈવિક ઘટક છે અવલોકન ક્રમ એક જૈવિક ઘટકો કરોડિયો ગરોડી સાપ અને હરણ અજૈવિક ઘટકો પાણી જમીન અને ખડકો ક્રમ બે જૈવિક ઘટકો ઘાસ અજૈવિક ઘટકો સૂર્ય નિર્ણય પર્યાવરણમાં બે પ્રકારના ઘટકો રહેલા હોય છે એક જૈવિક ઘટકો અને બે અજૈવિક ઘટકો પર્યાવરણના જૈવિક અને અજૈવિક તમામ ઘટકો કોઈને કોઈ બાબતે એકબીજા સાથે સંકળાયેલા છે અને આ તમામ ઘટકો સજીવો માટે મહત્વના છે